नमस्कार दोस्तों, आज आपने धोरण चार ना कूहू एटले के गुजराती विषय ना पाठ नंबर 8 टामेटानी दड़ी रमे दादा दादी ना भाग 4 नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशु। टमेटो ध्रुजे छे, केम भाई? सांभळो, गावो अने वारंवार ध्रुजो। तो जो अहीं ठंडी अने टामेटानुं एक सरस मजानुं काव्य आपेलुं छे, तो चालो आपणे आ सरस मजाना काव्यने वाचीए अने समझीए। कहे टमेटो मने फ्रीजमां बहु लागे छे ठंडी, दूधी मासी झट पहेरावो बंडी। आना करता हता डाळ पर रमता अड़को दड़को, मीठो मीठो मने जे लागतो ए सवारनो तड़को। अहीं तो बस छे ठंडी ठंडी अने बरफना गाम, कोणे फ्रीज बनाव्यू जेमा नथी हूफनू नाम। त्यां दरवाजो खुल्यो फ्रीज नो लेवा माटे घारी, मूळा भાઈએ ટમેટા ને ટપાક ટપલી મારી। દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજ ની બહાર, બારી માંથી સૂરજ જોયો નથી ખુશી નો પાર। ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો। બાળ દોસ્તો, આ કવિતા કૃષ્ણ દવે લખેલી છે, છે ને સરસ મજાની કવિતા। હવે આ કવિતા પરથી આપણે કેટલીક વાતચીત કરીએ। તો જોઈએ સવાલ 1, ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું? જોઈએ ઉત્તર, ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી અને ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું। બીજો સવાલ, તમે ફ્રીજ જોયું છે ક્યાં? ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? ઉત્તર, મેં ફ્રીજ ઘણી જગ્યાએ જોયું છે, ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને, તેમાં પાણી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય? ઉત્તર, ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય। ચોથો સવાલ, ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ શું વાતો કરતા હશે? ઉત્તર, ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ પોતાને ઠંડી ખૂબ લાગે તેની વાતો કરતા હશે, તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે। પાંચમો સવાલ, તમને ફ્રીજ બનવું ગમે કે ફ્રીજમાં રહેલી વસ્તુ બનવું ગમે, કેમ? ઉત્તર, મને ફ્રીજ બનવું ગમે, કેમ કે હું ફ્રીજ બનું તો હું અન્યને સાચવી શકું, માણસોની સેવા કરી શકું। ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? ઉત્તર, ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હંસ છૂટ્યા જેલમાંથી। ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય? ઉત્તર, હવે પછી હું કોઈને ટમેટું કાપતા જોઉં ત્યારે મને થાય કે બિચારું ટામેટું ફ્રીજમાં ઠંડીથી દુખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું, એને તો ક્યાંય સુખ જ ના મળ્યું। ત્યાર પછી જોઈએ આગળ, ઉત્તર તો તમને આવડશે જ, એટલે કે તમારે જાતે ઉત્તર લખવાના છે એવું અહીં કહ્યું છે। જો પહેલો સવાલ, ટમેટાએ બંડી કેમ માંગી? તો જોઈએ ઉત્તર, ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી ટમેટાએ બંડી માંગી। બીજો સવાલ, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? ઉત્તર, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા। ત્રીજો સવાલ, ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? ઉત્તર, ટમેટું દડદડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયું। ચોથો સવાલ, ટામેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? ઉત્તર, ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે। પાંચમો સવાલ, ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? ઉત્તર, ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી। છઠ્ઠો સવાલ, ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો શા માટે ઈચ્છે છે? ઉત્તર, ટમેટું સૂર્યપ્રકાશ કે તડકો ઠંડીથી બચવા માટે ઈચ્છે છે। સાતમો સવાલ, ટામેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી?
ઉત્તર ટામેટાને ફ્રીજ ગમતું નથી ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું તે વખતે ટામેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો આ ઉપરથી કહી શકાય કે ટામેટાને ફ્રીજ ગમતું નથી આઠમો સવાલ ટમેટું કોને કોને થેન્ક યુ કહેશે અને શા માટે ઉત્તર ટામેટાને મૂળાભાઈએ ટપલી મારી અને તે બહાર આવી શક્યું તેથી તે મૂળાભાઈને થેન્ક યુ કહેશે સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે ત્યાર પછી જોઈએ આગળ કવિતાના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે તો જવાબ છે ફ્રીજ ત્યાર પછી બીજું સૂરજના ખાલી જગ્યા ગરમી આપે છે તો જવાબ આવશે કિરણો ત્રીજું સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે તો જવાબ આવશે ધારી ચોથું મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો તો જવાબ આવશે દૂધી પાંચમું બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા તો જવાબ આવશે ટપાક છઠ્ઠું ઉનાળામાં ડામરની ખાલી જગ્યા પર ચાલવું અઘરું છે તો જવાબ આવશે સડક ત્યાર પછી આગળ તમે ફ્રીજમાં બિરાજેલા ટામેટા રાજ છો તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો તો જોઈએ ઉત્તર મમ્મી હું ફ્રીજમાં હતું મને ખૂબ જ ઠંડી લાગતી હતી મેં દૂધી માસીને કહ્યું દૂધી માસી મને ખૂબ જ ઠંડી લાગે છે તમે મને જલ્દી જલ્દી ગરમ બંડી પહેરાવો આના કરતાં તો પહેલા જ્યારે હું ડાળ ઉપર હતું ત્યારે મને અડકો દડકો રમવાની ખૂબ જ મજા પડતી હતી અને સવારનો તડકો પણ મને ખૂબ જ મીઠો લાગતો હતો મને થયું કે આ ફ્રીજ કોણે બનાવ્યું હશે અહીં તો ચારે તરફ ઠંડી જ ઠંડી જરા પણ ગરમાવો નથી સારું થયું કે ભાઈએ ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલ્યો અને મૂળાભાઈએ મને ધીમેથી ટપલી મારી ટપલી વાગતા જ હું દડ દડ કરતું ફ્રીજની બહાર નીકળી ગયો મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો એટલામાં સૂરજ દાદાના બે કિરણો સડક પાર કરીને મારી પાસે આવી પહોંચ્યા અને મને કહેવા લાગ્યા હે ટમેટા રાજા તમે અમારો આનંદ આપતો તડકો પહેરી લો ત્યાર પછી અહીં આપણને કહ્યું છે વાંચો સમજો અને નવી પંક્તિઓ બનાવો જો અહીં એક પંક્તિ આપેલી છે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દૂધી માસી ઝટ પહેરાવો બંડી તો ટમેટું કહે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે દૂધી માસી ઝટ બંડી પહેરાવો તો આવી રીતે આપણે નવી પંક્તિ બનાવી શકીએ જોયું અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો એટલે કે હવે આપણને વાક્યો આપેલા હશે અને વાક્ય ઉપરથી આપણે પંક્તિ બનાવવાનો પ્રયત્ન કરવાનો આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો જો અહીંયા આપણને એક કાવ્ય પંક્તિ આપેલી છે તે આપણે કવિતામાંથી શોધવાની છે કે આવા ભાવવાળી પંક્તિ કઈ હતી તો જુઓ ત્યાં નાના બે કિરણો સડક પાર કરીને આવ્યા અને કહે ટમેટા રાજા મીઠો મીઠો તડકો પહેરો તો આવી પંક્તિ કાવ્યમાં આ હતી જુઓ ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો ત્યાર પછી કહ્યું છે કે આ વાક્યને તમે ગાઈ શકો તેવા બનાવીને લખો જો અહીંયા આપણને બે વાક્યો આપેલા છે મારું નામ ધમા ચકડી છે અને તારું કામ તો ડાયું ડાયું કહેવાનું કે કરવાનું છે તો આ બંને વાક્યોને આપણે કાવ્ય પંક્તિમાં ફેરવવાના છે તો જુઓ આ રીતે આપણે ફેરવી શકીએ ધમા ચકડી મારું નામ ડાયું ડાયું કહેવાનું ને કરવાનું એ તારું કામ ત્યાર પછી જો અહીં કહ્યું છે કે કઈ પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે અને શા માટે એવું તમને શા માટે લાગે છે તો અહીં તમે જોઈ શકો ઉપર તમને બે વાક્યો આપ્યા છે એ ગાવાની મજા પડે કે અહીંયા જવાબ છે તે ગાવાની મજા પડશે તો જોઈએ જવાબ ઉત્તરમાંની પંક્તિઓ એટલે કે આ જે જવાબમાંની પંક્તિઓ છે ને તે આપણને ગાવાની મજા પડશે કેમ તો કે તેમાં પ્રાસ છે તેમાં લય છે મારું નામ તારું કામ એમાં પ્રાસ અને લય છે તેથી તે આપણને ગાવાની મજા પડે નીચેના વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો જો અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે તેને આપણે પંક્તિમાં ફેરવવાના છે જો ટપુ નામનો એક કાચબો હતો તેની અટક લપલપિયા હતી એ આખો દી પાણીમાં રહીને છબછબિયા કર્યા કરે ચાલો તો હવે આ વાક્યને આપણે પંક્તિમાં ફેરવીએ ટપુ નામનો હતો એક કાચબો
હતી અટકતે ની લપલપિયા આખો દિયે રહે પાણીમાં કર્યા કરે છબછબિયા। તો આવી રીતે આ જે વાક્ય છે તેને આપણે કાવ્યમાં ફેરવી શકીએ। ત્યાર પછી જોઈએ બીજું વાક્ય। તારી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી જ રહી। તારા તેલ ગાભા અને દિવાસળી બગડી ગયા પણ મારી પૂંછડી સાજી જ રહી। તો આ પ્રમાણે આપણે પંક્તિ બનાવી શકીએ। લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી। તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી બગડી ગઈ પૂંછડી મારી સાજી રહી। ત્યાર પછી ત્રીજું। હે જૂતાજીના ડાક્ટર જરાક નાડી માપો મારું ચંપલ બીમાર પડ્યું છે એની સારી દવા કરો। તો જોઈએ કાવ્ય પંક્તિ। જૂતાજીના ડાક્ટર જરાક નાડી માપો બીમાર પડ્યું ચંપલ મારું સારી દવા આપો। અહીં તમે જુઓ માપો અને આપો પ્રાસવાળા શબ્દો છે। ત્યાર પછી આગળ ગણિત પણ સમજીએ। જો નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્ન જુઓ અને તમારા જૂથમાં ચર્ચા કરીને તમારા ઉત્તરો લખો અને તમારા વર્ગની સમક્ષ તમારા ઉત્તરો તમારે રજૂ કરવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક આપેલું છે એમાં જે પહેલું ખાનું છે એટલે કે પહેલી હરોળ તેમાં રમતનું નામ છે। તો ઊંચો કૂદકો લાંબો કૂદકો ઊંચો કૂદકો લાંબો કૂદકો પુરુષો અને મહિલાઓ માટે। હવે આ રમતની અંદર વિશ્વ રેકોર્ડ કોના નામે છે અને ભારતીય રેકોર્ડ કોના નામે છે અને કેટલો છે એ અહીંયા આપણને આપેલો છે। જો તો ઊંચા કૂદકા પુરુષોની અંદર વિશ્વ રેકોર્ડ છે ઝાવિયર એસના નામે, જેણે 2 મીટર અને 45 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો માર્યો હતો। જ્યારે ભારતીય રેકોર્ડ છે ચંદ્રપાલના નામે, કે જેણે 2 મીટર અને 17 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો માર્યો। એવી રીતે લાંબો કૂદકો છે માઇક પીના નામે, 8 મીટર અને 95 સેન્ટીમીટરનો કૂદકો માર્યો હતો। જ્યારે ભારતીય રેકોર્ડ છે અમૃત પાલના નામે, કે જેણે 8 મીટર અને 8 સેન્ટીમીટરનો લાંબો કૂદકો માર્યો હતો। હવે ઊંચો કૂદકો મહિલાઓની વાત કરીએ તો એમાં વિશ્વ રેકોર્ડ છે સ્ટેફકા કેના નામે, જેણે 2 મીટર અને 9 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો માર્યો હતો। અને ભારતીય રેકોર્ડ છે બોબી એના નામે, કે જેણે 1 મીટર અને 91 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો માર્યો। હવે લાંબો કૂદકો મહિલાઓની વાત કરીએ તો વિશ્વ રેકોર્ડ છે ગ્લિના સિના નામે, કે જેણે 7 મીટર અને 52 સેન્ટીમીટરનો લાંબો કૂદકો માર્યો। જ્યારે ભારતીય રેકોર્ડમાં જોઈએ તો અંજુજી, કે જેણે 6 મીટર અને 83 સેન્ટીમીટરનો લાંબો કૂદકો માર્યો હતો। હવે જો અહીંયા આપણને કેટલાક સવાલો આપેલા છે, હવે આ સવાલોના જવાબ તમારે બાળકોએ જાતે જ લખવાના છે તમારા વર્ગમાંથી। જો ઝાવિયર એસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ એ કૂદી શકે, અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યું છે, જેમ કે ખુરશી ગુલાબનો છોડ। હવે એ કઈ કઈ વસ્તુઓ છે તમારી શાળામાં, તો એના નામ લખવાના છે કે જે આ ઝાવિયર એસ ઠેકી શકે। ત્યાર પછી બીજું, અંજુજી તમારી શાળામાં આવે તો તમારી શાળામાં કઈ કઈ વસ્તુઓ કૂદી શકે, બરાબર, જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસીવનનો ક્યારો, એવી રીતે તમારી શાળામાં જે જે પણ વસ્તુઓ હોય એ તમે લખી શકો કે જે કૂદી શકાય તેવી હોય। ત્રીજું, ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અડગી શકે, તો તમારા દોસ્તોના નામ લખવાના છે કે જે છતને અડકી શકતા હોય। ચોથું, તમે 4 મિત્રો એક જ લાઇનમાં સુઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે, તો એવા તમારા મિત્રોના નામ અહીં તમારે લખવાના। પાંચમું, તમે 3 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે, તો અહીં પણ તમારે તમારા એવા દોસ્તોના નામ લખવાના છે કે જે ઊંચો કૂદકો લગાવી શકતા હોય। વિદ્યાર્થીઓએ વર્ગમાં આ પ્રશ્નોના ઉત્તર ચર્ચા કરી અને તમારે જાતે જ લખવાના છે। હવે લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ। ભેરુ, ભેરુ એટલે કે સાથી અથવા તો દોસ્ત। ધમાલ એટલે ધમાચકડી। એકો એટલે સૌથી બાહોશ। પેટ પૂજા એટલે કે ભોજન। કોડી એટલે એક જાતનું છીપલું। જવનભર એટલે જીવે ત્યાં સુધી। ધ્યાનપૂર્વક એટલે એકાગ્રતાથી। ક્યારી એટલે નાનો ક્યારો અથવા તો પાણી ભરાઈ રહે એવી જમીન। બાષ્પીભવન એટલે પ્રવાહીની વરાળ થવી, તેમ થઈને ઉડી જવું તે। જગ પ્રસિદ્ધ એટલે જગતમાં બધે જ જાણીતું હોય તેવું। રસપ્રદ એટલે રસદાયી અથવા તો રસ પડે તેવું। ચપળતા એટલે તરવરાટ। આવડત એટલે કુશળતા। નિર્ણય શક્તિ એટલે નિર્ણય કરવાની શક્તિ અને ઢાલ, ઢાલ એટલે યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન। પાચન એટલે પચાવવું તે। પૌષ્ટિક એટલે પોષણ મળી રહે તેવો ખોરાક। આહાર, આહાર એટલે ખોરાક। પરાણી એટલે મહા મહેનતે। ઘાટું, ઘાટું એટલે ગાઢ। ટીંગાડવું એટલે કે લટકાવવું। ઝટ એટલે તરત અને હૂંફ એટલે ગરમાવો અથવા તો ઉષ્મા। પાર એટલે છેડો અથવા તો અંત। હસવું છે તો નીચે આપેલું છે તે વાંચો। જો ટીકુબહેન કહે, ડોક્ટર સાહેબ એક બીમારી થઈ છે। ડોક્ટર કહે, શું થાય છે?
टीकू कहे मने रोज सपनामां क्रिकेट मैच ज देखाय छे। डॉक्टर कहे भले आ गोली लई जाओ, रात्रे जम्या पछी लेवानी। टीकू कहे साहेब कालथी लव तो चाले। डॉक्टर कहे केम, आजे शुं वांधो छे? टीकू कहे आजे फाइनल छे साहेब। शब्द पोटली, तो जो अहीं आपणने केटलाक शब्दो आपेला छे जेने स्पष्ट उच्चार साथे आपणे वांचवाना छे अने लखवाना छे। आँख, कान, नाक, जीभ, होठ, आर्थिक, हार्दिक, धार्मिक, कार्तिक, सुविचार, नियमित, परिस्थिति, फरियाद, धमाचकड़ी, प्रवृत्ति, निवृत्ति, कृति, आकृति अने विकृति। दोस्तों, आ पाठनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। गुजराती विषयना बधा ज पाठना वीडियो सॉल्यूशन्स नी लिंक तमने नीचे डिस्क्रिप्शन में पण आपेली छे अने ऊपर आई बटन में पण मळी जशे। तो आ बधा ज वीडियो तमे तमारा दोस्तों, भाईबंधो, मित्रों वगैरह ने पण मोकलजो, जेथी तेओ पण आ पाठनो सारी रीते अभ्यास करी शके। अने हाँ, हवे आपणे फरी मळीशुं पाठ नंबर 9 ना संपूर्ण सॉल्यूशन साथे।